નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 6 સપ્ટેમ્બર 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો મને નીચે આપેલા વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. આજનો પહેલો પ્રશ્ન, કોના જન્મદિવસ પર 5 સપ્ટેમ્બરના રોજ ટીચર્સ ડે ઉજવવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. હવે જો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની વાત કરીએ તો તેનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ થયો હતો. અને 5 સપ્ટેમ્બર 2019માં તેની 131મી જન્મ જયંતી ઉજવવામાં આવી. તે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. અને તેને ઈસવીસન 1954માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદનો પ્રશ્ન, શિક્ષક દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેટલા શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા? તો તેના જવાબમાં આવશે 46, એટલે કે આન્સર બી. ત્યારબાદનો પ્રશ્ન, કયા શહેરમાં ઇન્ડિયા આફ્રિકા પાર્ટનરશિપ પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે ન્યૂ દિલ્હી, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો પ્રશ્ન, કયા મંત્રાલયે તાજેતરમાં 15 સપ્ટેમ્બરથી પ્લાસ્ટિકના વપરાશ પર સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી છે? તો તેના જવાબમાં આવશે ખાદ્ય મંત્રાલય, એટલે કે આન્સર સી. હવે ખાદ્ય મંત્રાલયમાં ખાદ્ય મંત્રી છે રામવિલાસ પાસવાન. ત્યારબાદનો પ્રશ્ન, યુએસ ફેડરલ ટ્રેડ કમિશન એ કઈ કંપની પર $170 મિલિયન દંડ લગાવ્યો છે? તો તેના જવાબમાં આવશે યુટ્યુબ, એટલે કે આન્સર સી. ત્યારબાદનો પ્રશ્ન, પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે મિસબા ઉલ હક. હવે જો પાકિસ્તાનની વાત કરીએ તો તેની કેપિટલ છે ઇસ્લામાબાદ. અને પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર એટલે કે PM ઇમરાન ખાન અને ત્યાંના પ્રેસિડેન્ટ છે આરિફ અલવી. રેલવેમાં લેવાયેલી હમણાં જુનિયર એન્જિનિયરની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે પાકિસ્તાનના પ્રેસિડેન્ટનું નામ શું છે? તો તેના જવાબમાં આવશે આરિફ અલવી. અને ત્યાંના ચીફ જસ્ટિસ છે આસિફ સઈદ ખાન ખોસા. ફરીથી નામ બોલું છું, પાકિસ્તાનના ચીફ જસ્ટિસ છે આસિફ સઈદ ખાન ખોસા. ત્યારબાદનો પ્રશ્ન, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર સૌથી વધુ સોનું કયા દેશ પાસે છે? તો તેના જવાબમાં આવશે અમેરિકા, એટલે કે આન્સર ડી. પહેલા નંબર પર અમેરિકા છે, તેની પાસે કુલ 8,133.5 ટન સોનું છે, જ્યારે ભારત પાસે 618.2 ટન જેટલું સોનું છે. અને 1 ટન એટલે 1,000 કિલોગ્રામ થાય. 1 ટનની કિંમત કેટલી થાય? 1,000 કિલોગ્રામ. ત્યારબાદનો પ્રશ્ન,
क्या राज्य में अटल बिहारी चिकित्सा विश्वविद्यालय बनशे? तो तेना जवाब में आवशे उत्तर प्रदेश, एटले के आंसर ए। त्यारबाद नो प्रश्न, सर्वश्रेष्ठ स्वच्छ आइकोनिक प्लेस नो एवोर्ड क्या स्थान ने मळ्यो? तो तेना जवाब में आवशे छत्रपति शिवाजी टर्मिनस, एटले के आंसर सी। अने छत्रपति शिवाजी टर्मिनस ए मुंबई में आवेलू छे। हवे मैं तमने गई काले एटले के 5 सप्टेम्बर ना रोज एक प्रश्न पूछ्यो हतो, आधुनिक आवर्त श्रेणी में कुल केटला आवर्त अने समूह आवेला छे? तो तेना जवाब में आवशे 18 समूह अने 7 आवर्त आवेला छे। अने आधुनिक आवर्त श्रेणी ए परमाणु संख्या पर आधारित छे, परमाणु संख्या पर आधारित छे। हवे आजनो प्रश्न छे, मार्श गैस तरीके क्या गैस ने ओळखवामां आवे छे? नीचे 4 ऑप्शन्स आपेला छे, जेनो जवाब तमारे मने कॉमेंट बॉक्स में आपवानो रहेशे। आम अहीं आपणे આજે 6 સપ્ટેમ્બર 2019 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ। જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું। તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।